નમસ્કાર મિત્રો, હવે લગભગ છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 9માં લગભગ જેન ધ વોઇસના થોડા પેરેગ્રાફ જોયા હતા, 4 અથવા 5, બરોબર. આજે પણ થોડા પેરેગ્રાફની વાત કરીશું, બરોબર. ખાસ જેન ધ વોઇસના થોડા ઘણા પેરેગ્રાફની પ્રેક્ટિસ પણ મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ ફાઇલ સ્વરૂપે મોકલેલી હતી. મારા ખ્યાલથી એનો પણ તમે સારી રીતે અભ્યાસ કરેલો છે. થોડીક વાત કરી વધારાના પેરેગ્રાફની. જેન ધ વોઇસ એન્ડ એસી વોઇસ કરતા જઈને તમારી વાક્ય પ્રયોગના થોડા પેરેગ્રાફ વધારાના જોઈ, બરાબર. અને ત્યાર પછી આપણે જોઈએ પેલો પેરેગ્રાફ. હવે પેલો પેરેગ્રાફ છે એમાં 3 જેવા સામાન્ય સેન્ટેન્સ લખેલા છે. અંકિત ટોલ્ડ અ સ્ટોરી, સાદા ભૂતકાળની વાક્ય રચના છે. ત્યાર પછી હી હેઝ કમ્પ્લીટેડ હિઝ સ્ટોરી, બરાબર. તો એ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. ત્યાર પછી છેલ્લું વાક્ય ધ સ્ટુડન્ટ્સ એન્જોયડ ધ સ્ટોરી, તો એ સાદા ભૂતકાળની વાક્ય રચના છે. હવે આ પેરેગ્રાફને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું વાક્ય છે અંકિત ટોલ્ડ અ સ્ટોરી, તો એ વાક્ય છે સાદા ભૂતકાળમાં છે. નિયમ અનુસાર આપણે એને એક ટેન્સ છે એ ટેન્સ પ્રમાણે ફેરફાર અને પેસિવમાં ચેન્જ કરતા જઈએ. તો પેલો નિયમ શું છે કે ભાઈ કર્મ કરતાના સ્થાને આવે, તો કર્મ કયું છે? અ સ્ટોરી. તો એ ક્યાં આવ્યું? કરતાના સ્થાન. ત્યાર પછી ટોલ્ડ અ સ્ટોરી, બરાબર. અંકિત ટોલ્ડ અ સ્ટોરી સાદા ભૂતકાળ છે, એટલે કર્તાને અનુરૂપ સહાયકારક ક્રિયાપદો ક્યાં આવશે? વોઝ થતો હોય તો કર્તાને અનુરૂપ કયું સહાયકારક ક્રિયાપદ આવશે? વોઝ. અ સ્ટોરી વોઝ. ત્યાર પછી ટોલ્ડ છે એનું ભૂતકુદરતનું રૂપ, વેદ કર્યું રૂપ, બરાબર. તો ભૂતકુદરતનું રૂપ શું આવશે? ટોલ્ડ. અને ત્યારબાદ વિત્રીના રૂપ બાદ ભૂતકુદરતના રૂપ બાદ પ્રેપોઝિશન બાય નો ઉપયોગ નિયમ અનુસાર, બરાબર. અને ત્યાર પછી નિયમ અનુસાર કર્મ છે કર્તાના સ્થાને, એવું કે પ્રમાણે કર્તા છે પણ ક્યાં જશે? કર્મના સ્થાને, એટલે કે કર્તા કોણ છે? અંકિત. ક્યાં આવશે? કર્મના સ્થાને. એટલે વાક્ય છે અંકિત ટોલ અ સ્ટોરી, એનું પેસિવ ફોર્મ કેવી રીતના છે? અ સ્ટોરી વોઝ ટોલ્ડ બાય અંકિત. ત્યાર પછીનું વાક્ય હી હેઝ કમ્પ્લીટેડ હિઝ સ્ટોરી, બરાબર. એટલે વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાનું છે, એને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ, બરાબર. તો જે પ્રમાણે આપણે વાક્ય પેસિવ ફોર્મમાં રૂપાંતર કરી દીધું, એ પ્રમાણે આપણે નિયમ અનુસાર પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ. તો પેલો નિયમ શું છે કે ભાઈ કર્મ કરતા ના સ્થાને, કર્મ કયું છે? હિઝ સ્ટોરી. ત્યાર પછી કર્તા ને અનુરૂપ સહાયકારક ક્રિયાપદ હેઝ નો પ્રયોગ, એટલે કે ઇઝ સ્ટોરી સાથે સહાયકારક ક્રિયાપદ કયો આવશે? હેઝ. એની સાથે સહાયક શબ્દ બીન, એટલે કે ઇઝ સ્ટોરી હેઝ બીન. ત્યાર પછી ક્રિયાપદ ના ભૂતકાળના રૂપનો ઉપયોગ, એટલે કમ્પ્લીટ એન્જોયમેન્ટ
ત્યાર પછી પ્રેપોઝિશન બાયનો ઉપયોગ અને ત્યાર પછી શું છે કે ભાઈ ચલો નિયમ કે કરતા છે કર્મના સ્થાને એટલે કરતા કોણ છે ઈ છે એટલે કર્મના સ્થાને જાય એટલે ઈ છે સંબંધક વિભક્તિ છે તો એ સોરી કરતા વિભક્તિ છે તો એને આપણે સેમ રૂપાંતર કરીશું સંબંધક સર્વનામ આપણે કર્મ વિભક્તિ માટે એની સર્વનામ શું થશે હેમ એટલે ઈ હેઝ કમ્પ્લીટેડ હિઝ સ્ટોરી એ વાક્યને પેસિવ ફોર્મમાં રૂપાંતર કર્યું તો કેવી રીતે થાય હિઝ સ્ટોરી હેઝ બીન કમ્પ્લીટેડ બાય હિમ ત્યાર પછી ધ સ્ટુડન્ટ્સ એન્જોયડ ધ સ્ટોરી બરોબર તો એ પણ સાદા ભૂતકાળના વાક્યમાં છે તો એને આપણે પેસિવમાં રૂપાંતર કરી તો પેલો નિયમ કર્મકર્તાના સ્થાને એટલે ધ સ્ટોરી ક્યાં આવે કર્તાના સ્થાને ત્યાર પછી સાદો ભૂતકાળ છે એટલે સહાયકારક ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃતમ ગુરુ તો એન્જોયડ ભૂતકૃતમ એન્જોયડ થશે એન્જોયડ ત્યાર પછી ભૂતકૃતમના રૂપ ઉપાદ શું આવશે પ્રેપોઝિશન બાયનો ઉપયોગ અને ત્યાર પછી કરતા છે ક્યાં જશે કર્મના સ્થાને એટલે કરતા કોણ છે ધ સ્ટુડન્ટ્સ તો એ ક્યાં જશે કર્મના સ્થાને હવે વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ એન્જોયડ ધ સ્ટોરી તો એને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરવું તો કેવી રીતે થશે ધ સ્ટોરી વોઝ એન્જોયડ બાય ધ સ્ટુડન્ટ્સ બરાબર તો એક પેરેગ્રાફ કર્યું ત્યાર પછી આપણે બીજા પેરેગ્રાફની વાત કરીએ બરાબર તો ત્યાર પછીનો પેરેગ્રાફ છે ત્રણ સેન્ટેન્સ કૃષ્ણ પ્લેટ ઓફ યુ સાદા ભૂતકાળના વાક્યના કૃષ્ણ કેન પ્લેટ તો સિમ્પલ મોડેલ સિલરી વાળી વાત કૃષ્ણ ત્યાર પછી હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ તે પણ સાદા ભૂતકાળની વાત હવે આ પેરેગ્રાફને આપણે પેસિવ સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો નિયમ પ્રમાણે આપણે ચેન્જ કરતા જઈએ તો પેલું વાક્ય છે કૃષ્ણ પ્લેટ ઓફ યુ બરોબર સાદા ભૂતકાળ વાક્ય કરીને આપણે નિયમ અનુસાર પેસિવમાં રૂપાંતર કરીએ તો પ્રથમ નિયમ શું છે કે ભાઈ કર્મથી કર્તાના સ્થાને તો કર્મ કયું છે ત્યાર પછી કર્મ કરતા બન્યું ત્યાર પછી આપણે સાદા ભૂતકાળ ને અનુરૂપ સહાયકારક ક્રિયા કરો બરોબર કરતા ને વોઝ અથવા તો વેર માટે કઈ વાત છે વોઝ અપ્યુ વોઝ ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃતમ ગુરુ એટલે પ્લેડ નું ભૂતકૃતમ શું થશે પ્લેડ એટલે અપ્યુ વોઝ પ્લેડ ત્યાર પછી પ્રેપોઝિશન બાય અપ્યુ વોઝ પ્લેડ બાય ત્યાર પછી શું છે નિયમ કરતા છે કર્મના સ્થાને કરતા કોણ છે કૃષ્ણ એટલે ક્યાં કર્યું કરતાના સ્થાને એટલે વાક્ય છે કૃષ્ણ પ્લેડ અ ફ્લ્યુટ તો એનો આપણે પેસિવ ફોર્મ કેવી રીતે છે અ ફ્લ્યુટ વોઝ પ્લેડ બાય કૃષ્ણ ત્યાર પછી વાક્ય છે કૃષ્ણ કેન પ્લે અ ગિટાર બરાબર તો એ વાક્ય છે કે મોડલ ઓબ્ઝર્વેશન નું વાક્ય છે એટલે આપણે એને પેસિવ ફોર્મ માં રૂપાંતર કરીએ તો પેલો નિયમ શું છે કરતા છે કર્મ
ઉભી નો એટલે પિતા એમ બી ત્યાર પછી લેનું મૂળ રૂપ છે એટલે આપણે સેમાં રૂપાંતર કરીશું ભૂત ભૂતના રૂપમાં એટલે કે આ પિતા એમ બી લે બરાબર ત્યાર પછી પ્રપોઝિશન બાય આ પિતા એમ બી પ્લેડ પ્રપોઝિશન બાય અને ત્યાર પછી શું છે કે ભાઈ કર્તા છે કર્મના છે એટલે કર્તા કોણ છે કૃષ્ણ એ ક્યાં આવશે वाक्य से कि भाई कृष्णा कैन प्ले अ गिटार एनो पैसिव फॉर्म कहता है और गिटार कैन बी प्लेड बाय कृष्ण त्यार पछी नो वाक्य से ही गॉट द फर्स्ट प्राइज दादा भूतकाल ने वाक्य रखना बराबर एने आपरे पैसिव फॉर्म में रूपांतर के एक ना तो शु छे पहला नियम हां कर्म करता ना स्थान शु कर्म करे छे द फर्स्ट प्राइज क्या करता है त्यार पछी सहायक क्रिया पण साधो भूतकाळ छे એટલે વોઝ થવે કરતા લાગે એટલે શું આવશે વોઝ ધ ફર્સ્ટ ફાઈલ વોઝ ત્યાર પછી ગોટ ટુ બી થ્રી ગોટ અ રેશન ત્યાર પછી બી થ્રી બાદ ઉત્પન્ન પાસે આપણે પ્રપોઝિશન બાય નો એટલે ધ ફર્સ્ટ ફાઈલ વોઝ ગોટ બાય ત્યાર પછી કરતા છે ત્યાં છે કર્મના સ્થાને કરતા કોણ છે હી કર્મના સ્થાને થાય એટલે કર્મ વિભક્તિ નો રૂપાંતર થાય નિયમ અનુસાર એટલે હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ વાક્ય છે સારા ઉત્ક્રમ એની પેસિવ ફોર્મ માં કેવી રીતે રૂપાંતર થયું ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ ગોટ બાય હિમ ત્યાર પછી નો બીજો પેરેગ્રાફ જોઈએ આપણે by એટલે અ બેગ હેડ બી કેમ્પ
बता चाहिए तो क्या दूसरे कर्म होना सीखने कर्म होगा मैंने बाय पहले वाक्य चाहिए है कैप्ट अ बैग तो पैसिव फॉर्म क्या होता है अ बैग हैड बीन कैप्ट बाय हिम क्या पश्चिम वाक्य सोचे ही हैड स्टोलन अ बैग बराबर तो ये पण कोण भूतकाल निवार करता छे माने आपणे पैसिव फॉर्म मां रूपांतर करीए तो शुं छे के भाई प्रथम नियम कर्म करता ना सामे कर्म आव्युं छे अ बैग ત્યાર પછી હેડ નું શું થશે હેડ પ્લસ બી હેડ એટલે કે અ બેગ હેડ બી ત્યાર પછી ભૂત પ્રધાન રૂપ આપેલું છે સ્ટોલ ભૂત પ્રધાન ના રૂપ પર શું આવશે પ્રપોઝિશન બાય ત્યાર પછી કર્તા કર્મના સ્થાન એટલે કર્તા કોણ છે હી કર્મના સ્થાને જાય તો કર્મ વ્યક્તિમાં રૂપાંતર થાય એટલે હી નું શું થશે वाक्य से ही हैड स्टोलन अ बैग यानी भूत पैसिव फॉर्म में कैसे रूपांतर थी अ बैग हैड बीन स्टोलन बाय हिम तो आ क्या प्रमाण से थे प्रथम पैराग्राफ के बाद पीछे चौथा पैराग्राफ जो ये अपन ત્યાર પછી પેરેગ્રાફમાં કાવ્યા ઇઝ રાઇટિંગ અ પોએમ ચાલુ વર્તમાન કાલની વાત કરી છે શી ઇઝ સિંગિંગ અ સોંગ એ પણ ચાલુ વર્તમાન કાલની વાત કરી છે શી વોઝ ડુઇંગ હર જોબ તો એ ચાલુ ભૂતકાળની વાત તો આ ત્રણ સેન્ટેન્સ છે આ પેરેગ્રાફમાં એને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલું વાક્ય છે કાવ્યા ઇઝ રાઇટિંગ અ પોએમ આપણે પેસિવ ફોર્મ રૂપાંતર કરીએ તો પ્રથમ નિયમ શું છે કે ભાઈ કર્મ કરતા ના સ્થાન એટલે શું આવશે અ પોએમ કર્મ કરતા ના સ્થાન ત્યાર પછી સહાયક ક્રિયા એમ ઇઝારે નું નામ જશે કરતા ના નું રૂપ એટલે અ પોએમ સાથે સહાયક ક્રિયા મતલબ ઇસ ત્યાર પછી એક સહાયક શબ્દ નિયમ આવશે બી પ્લસ આઈ એટલે બી એટલે કે અ પોએમ ઇઝ બી રાઇટિંગ છે બરાબર વર્તમાન કૃતજ્ઞ રૂપ એમાં જેવા સર્જન રૂપાંતર થશે ભૂત કૃતજ્ઞ એટલે કે રાઇટિંગ શું થશે રિટન એટલે કે અ પોએમ ઇઝ બીંગ રિટન ત્યાર પછી શું આવશે પ્રપોઝિશન બાય અ પોએમ ઇઝ બીંગ રિટન બાય ત્યાર પછી કર્તા કોણ છે કર્મના સ્થાન કાવ્યા ક્યાં આવશે કર્મના સ્થાન એટલે કાવ્યા ઇઝ રાઇટિંગ અ પોએમ તો પેસિવ ફોર્મ કેવી રીતે થશે poem is being written by Kavya. ત્યાર પછી વાક્ય છે is singing a song. તો એ પણ ચાલુ વર્તમાન કાળ વાક્ય કરતા છે તો આપણે પેસિવ ફોર્મ રૂપાંતર કરી તો કેવી રીતે રૂપાંતર થશે નિયમ કે લોક કર્મ કરતા ના સ્થાને એટલે કર્મ કર્યું છે a song કરતા ના સ્થાને એની સાથે સહાયક ક્રિયા પદ કરતા ના રૂપ is plus be plus ing કારણ કે વર્તમાન ચાલુ વર્તમાન કાળ ની વાત કરવાના છે એટલે કે અ સોંગ ઇઝ બીન સિંગિંગ છે વર્તમાન કૃતજ્ઞ વિશે મન પાતક થશે ભૂત કૃતજ્ઞ એટલે સિંગિંગ નું સેમન પાતક છે બી થ્રી માટે કે સિંગિંગ નું સેંગ સેંગ અને બી થ્રી નું સોંગ એટલે અ સોંગ ઇઝ બીન સમ ત્યાર પછી પ્રપોઝિશન બાય બાય ત્યાર પછી કરતા છે એ ક્યાં થશે કર્મના સ્થાને શી નું શું કર્મ વિભક્તિ થાય હ એટલે વાક્ય છે શી ઇઝ સિંગિંગ અ સોંગ તો એનું પેસિવ ફોર્મમાં વાક્ય કેવી રીતે બન્યું અ સોંગ ઇઝ બીંગ સંગ બાય હ ત્યાર પછી વાક્ય છે
She was doing her job. तो वाक्य से she was doing her job. એટલે આપણે પેસિવ ફોર્મ માં રૂપાંતર કરી ચાલુ ભૂતકાળની વાત કરીએ તો એનો નિયમ શું છે કર્મ છે એને તમે કર્તાના સ્થાને એટલે કે હર જોબ છે કે આ કર્તાના સ્થાને ત્યાર પછી સહાયકારક ક્રિયા પદ કર્તાને હું વોઝ અથવા વે અને એની સાથે બી બી પ્લસ આઈ એટલે કે હર જોબ વોઝ બી ડુઇંગ નું વિત્રી શું થાય ડુ બી અને ડન એની સાથે વિત્રી પાસે ઉપયોગ થાય પ્રેપોઝિશન બાય એટલે કે હર જો વોઝ બી ડન બાય છે શું થાય હર બરાબર એટલે વાક્ય છે શી વોઝ ડુઇંગ હર જો એટલે પેસિવ ફોર્મ કે લીધા હર જો વોઝ બી ડન બાય હર ત્યાર પછી એક આપણું હજી એક પેરેગ્રાફ જોઈએ બરાબર તો પેરેગ્રાફ અત્યાર પછીના પેરેગ્રાફમાં જોઈએ તો વાક્ય આપવામાં છે પરેશ વોઝ સેલિબ્રેટિંગ હિઝ વિક તો ચાલુ ભૂતકાળની વાત કરીએ છીએ હી વોઝ પ્રિપેરિંગ ધ પ્રોજેક્ટ તો આપણે ચાલુ ભૂતકાળની વાત કરીએ છીએ હી વોઝ સ્ટાર્ટિંગ અ ન્યુ બિઝનેસ તો એ પણ ચાલુ ભૂતકાળની વાત કરીએ છીએ તો આ ત્રણ વાક્ય કયા છે ચાલુ ભૂતકાળની એને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલું વાક્ય છે is with તો એને આપણે પેસિવ ફોર્મ રૂપાંતર કરી તો પ્રથમ નિયમ શું છે કે કર્મ કરતા ના સ્થાને કર્મ કયું છે is with એટલે ક્યાં આવ્યું કરતા ના સ્થાને એટલે કે is with ત્યાર પછી એની સાથે સહાયકારક ક્રિયા પદ વોઝ હતો તો કે કરતા ને મતલબ છે એની સાથે સહાયક શબ્દ નું ચાલુ ભૂતકાળ એટલે કે બી પ્લસ આઈ ની બી એટલે કે is with was been ત્યાર પછી સેલિબ્રેટિંગ ભૂત કૃતજ્ઞ રૂપ શું થશે સેલિબ્રેટેડ બરાબર એટલે કે સેલિબ્રેટિંગ ભૂત કૃતજ્ઞ રૂપ કયું છે સેલિબ્રેટેડ એટલે હિઝ વિક્ટરી વોઝ બીંગ સેલિબ્રેટેડ ત્યાર પછી પ્રેપોઝિશન નો ઉપયોગ થાય બાય એટલે કે હિઝ વિક્ટરી વોઝ બીંગ સેલિબ્રેટેડ બાય ત્યાર પછી કરતા કોણ છે પરેશ વિક્રમના સ્થાને જાય બાય પરેશ એટલે કે પરેશ વોઝ સેલિબ્રેટિંગ હિઝ વિક્ટરી એનો પેસિવ ફોર્મ કયું કે લખ્યું છે હિઝ વિક્ટરી વોઝ બીંગ સેલિબ્રેટેડ બાય પરેશ ત્યાર પછી હી વોઝ પ્રિપેરિંગ ધ પ્રોજેક્ટ ત્યાર પછી હું વાક્ય બરાબર કે એ પણ ચાલુ ભૂતકાળની વાત કરી છે ના છે તો એને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ નિયમ પ્રમાણે તો પ્રથમ નિયમ શું છે કર્મ કરતાના સ્થાને જાય એટલે કે કર્મ કયું છે ધ પ્રોજેક્ટ क्या आवश्यक कर्ता स्थान द प्रोजेक्ट त्यार પછી સહાયક ક્રિયા પદ વોઝ હતો તો વેનો ઉપયોગ કર્તા ને મતલબ છે એની સાથે સહાયક શબ્દ બી પ્લસ આઈ ની મીન એટલે કે ધ પ્રોજેક્ટ વોઝ બી પ્રિપેરિંગ બી ફિલ નું એટલે કે ભૂતકાળ નું રૂપ શું થાય પ્રિપેર ત્યાર બાદ પ્રેપોઝિશન બાય નો ઉપયોગ ઉદ્દગમ ના રૂપ માં એટલે ધ પ્રોજેક્ટ વોઝ બીંગ પ્રિપેર્ડ બાય ત્યાર પછી કર્મ છે કર્મના સ્થાને શું આવશે કર્તા અને કર્તા કોણ છે હી એટલે કર્મ વિભક્તિ શું થાય હી એટલે વાક્ય છે કે હી વોઝ પ્રિપેરિંગ ધ પ્રોજેક્ટ તો પેસિવ
complete lagi. The project was being prepared by him. क्या प्रश्न है? चलो वाक्य ये अपन चालू दुकान लेवा के आते हैं. He was starting a new business. तो ये अपन वाक्य में आपने ऐसे फॉर्म ऑफ बात कर रहे हैं. तो पहले नियम सूत्र है कि भाई कर्म में कर्ता का स्थान है और कर्म करें सूत्र और न्यू बिजनेस कर्म करता है स्थान है बराबर अन्य बिजनेस क्या बोले सहायक क्रिया पद वॉज अ तो दबे हुआ थी कर्ता ने वॉज आउट से यानी सदे चालू भुगतान ले रहे भी प्लस आए थे नहीं बोलो या क्या अन्य बिजनेस वॉज गेन क्या बोले स्टार्टिंग न्यू मीटिंग यानी क्या भुगतान सूत्र है स्टार्टिंग अने मीटिंग ना साथ ऐसे हम करता है तो प्रोडक्शन बाय ये क्या न्यू बिजनेस वॉज गेन स्टार्टेड बाय क्या बोले कर्ता जी कर्म में स्थान है जैसे कर्ता कौन से ही और कर्म में स्थान है जैसे कर्म की पंक्ति में मान लेते हैं बाय ही ले वाक्य से कि ही वाज स्टार्टिंग अ न्यू बिजनेस ये वो कैसे कंप्लीट करते हैं अ न्यू बिजनेस वाज बीइंग स्टार्टेड बाय हिम तो आज बड़ा बीजा पैराग्राफ किया बराबर सरल वाक्य रचना बराबर एक वाक्य रचना ने पैसिव फॉर्म में रूपांतर करो એટલે સરળતાથી તમે કોઈ પણ પેરેગ્રાફ ને પેસિવ ફોર્મ માં રૂપાંતર કરી શકો બરોબર આવા થોડા પેરેગ્રાફ છે એ તમને ફરીવાર એક્સરસાઇઝ સ્વરૂપે પીડીએફ ફાઇલ સ્વરૂપે તમારા WhatsApp પર મોકલો પાત્ર રહે છે એને પેસિવ વોઇસ માં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરશું અને બીજી એક સૂચના બરોબર નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ કે આવતી 18 જૂન થી એટલે કે ગુરુવાર થી તમારે બધા વિષયના બરોબર લેક્ચર છે એ 40 મિનિટ કરતા વધારે એટલે 1 કલાકના લેક્ચર છે એ તમને મળવા પાત્ર રહેશે એમાં મેલાથી કોર્સિસ ચાલુ થશે એમાં ઇંગ્લિશ વિશે જે હું તમને ભણાવું છું એના પણ આપણે જે બધું ચાલ્યું એ બધું પણ પહેલેથી આપણે સ્ટાર્ટ કરીશું અને જે પ્રમાણે હું એ સમય તમને સૂચના આપું એ પ્રમાણે તમારે પણ બનાવવાની રહેશે બરોબર તો આ વેકેશન સમયગાળાનો લગભગ છેલ્લો લેક્ચર બરોબર એન્ટી વેસ્ટ હોય આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને ત્યાર પછી આપણે જે 18 તારીખથી જે તમને વિડીયો લેક્ચર મળવા પાત્ર થશે એમાં આપણે પહેલેથી બધો કોર્સ ચાલુ કરીશું અને એમાં જે પ્રમાણે સૂચના આપવામાં રહે એ પ્રમાણે તમારે ફોલો કરવાનું રહેશે.